हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तमारी साथे शेयर करीश हलवाईनी दुकान पर मळे एवा एकदम सॉफ्ट गुलाबजाबु बनावानी रेसिपी। तेवारो स्टार्ट थई गया छे अने तेवारोमां घरमां मीठाई तो बनती ज होय छे अने एमां पण गुलाबजाबु बधानी फेवरेट खास। गुलाबजाबु जनरली आपणे बहारथी मार्केटमां मळता प्रीमिक्स पेकेट लई अने घरे बनावीए छे, पण आजे हूँ तमने एज प्रीमिक्स घरे कई रीते बनावुं अने एकदम सरळ अने आसानीथी मार्केट जेवा ज परफेक्ट गुलाबजाबु कई रीते बनावा एनी सरळ रीत बतावीश। जो तमने अमारी रेसिपी गमे तो मारा वीडियो ने लाइक जरूरथी करजो, फ्रेंड्स फेमिली अने रिलेटिव में शेर करजो जेथी तेवारोमां ए लोको पण आ स्वीट बनावी शके। अने हजु तमे मारी चेनल उपर नवा हो अने सब्सक्राइब ना करी होय तो चेनल ने सब्सक्राइब करवानी छे। सब्सक्राइब करवुं ए बिलकुल ज फ्री छे। सब्सक्राइब करवा माटे नीचे आपेलो रेड बटन प्रेस करी बाजूमां आपेलो बेल आइकन प्रेस करवो जेथी बधा वीडियोनी नोटिफिकेशन तमने मळती रहे। गुलाबजाम बनावा माटे आपणे पहेला इन्स्टंट प्रीमिक्स बनावशुं। तेना माटे 3/4 कप मिल्क पाउडर लीधो छे, आपणे बाउलमां एड करी દઈશું। ત્યારબાદ તેમાં 1/2 કપ મેંદો એડ કરશું, તમે જોઈ શકો છો 1/2 કપ મેંદો એડ કરશું। ત્યારબાદ તેમાં 1/4 ટેબલસ્પૂન બેકિંગ પાવડર એડ કરશું। અહીંયા આપણે બેકિંગ પાવડર જ એડ કરવાનો છે, બેકિંગ સોડા એડ નથી કરવાનો। બેકિંગ પાવડર એડ કરવાથી ખૂબ જ સરસ આપણા ગુલાબજાંબુ ફૂલશે। તો રેડી છે આપણો ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ। હવે આપણે આ પ્રીમિક્સમાં 2 ટેબલસ્પૂન ઘી એડ કરશું અને ઘીને પ્રીમિક્સ જોડે સારી રીતે મિક્સ કરી લઈશું। गुलाबजामु बनाव माटे आपणे मावो यूज नहीं करता, तो फेटना कंटेंट माटे आपणे घी एड कर्यु छे। तमे जोई शको छो घी ने मैं प्रीमिक्स जोड़े सरस मिक्स कर लीधु छे। हवे आपणे 1/4 कप दूध एड करशुं अने दूध ने पण प्रीमिक्स जोड़े सरस मिक्स करशुं। अहींया आपणे 1/4 कप दूध नो यूज करशुं अने प्रीमिक्स जोड़े मिक्स करवानो छे, आपणे लोट बांधवानो नथी। तमे जोई शको छो अहींया मैं दूध ने प्रीमिक्स जोड़े मिक्स करी अने आ टेक्सचर तैयार कर लीधुं छे। त्यारबाद हवे रिक्वायरमेंटना बेज उपर आपणे दूध एड करी एक सरस सॉफ्ट डो तैयार करी लईशुं। तो तमे जोई शको छो अहींया के मैं सरस सॉफ्ट डो तैयार करी लीधो छे। तो आपणा गुलाबजाबु बनावा माटेनो डो एकदम परफेक्टली तैयार छे। हवे आपणे आ डोने 10 मिनिट रेस्ट करवा मूकी दईशुं। त्यां सुधी आपणे चासणी तैयार करशुं। तो चासणी बनावा माटे अहींया मैं 2 कप ખાંડ લીધી છે અને જેટલી ખાંડ એટલું જ પાણી લેવાનું છે, એટલે 2 કપ પાણી એડ કરશું। ત્યારબાદ આપણે હલાવતા જઈશું અને ખાંડને ડિઝોલ્વ કરી લઈશું પાણીમાં। ખાંડ ડિઝોલ્વ થઈ ગઈ છે, હવે આપણે 2 ઈલાયચી એડ કરશું અને સેફ્રોન એટલે કે કેસર એડ કરશું। જો તમારે અહીંયા ઈલચીનો પાવડર એડ કરવો હોય તો પણ તમે એડ કરી શકો છો। હવે આપણે ફરી એકવાર સારી રીતે મિક્સ કરી અને ચાસણીને 5-6 મિનિટ સુધી બોઇલ થવા દઈશું। આપણે અહીંયા સ્ટીકી ચાસણી બનાવવાની છે, એટલે કે કોઈ પણ તાર આપણે ચાસણીનો લેવાનો નથી। આપણી ચાસણી થોડી સ્ટીકી થઈ જાય એટલે એ પરફેક્ટ છે ગુલાબજાંબુ માટે। તો તમે જોઈ શકો છો હલાવતા મને 5-6 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ગુલાબજાંબુના જાંબુ વાળવાનું સ્ટાર્ટ કરશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણો ડો સેટ થઈ ગયો છે। જો તમને એવું લાગતું હોય કે ડો થોડો કઠણ છે તો તમે એમાં દૂધ અથવા તો પાણી થોડું ઉમેરી અને સોફ્ટ ડો બનાવી લેવો। હવે આપણે એક નાનો પોર્શન લઈ અને 2 હથેળી વચ્ચે આ રીતે રોટેટ કરી અને એક બોલ બનાવી લઈશું। આ બોલ એકદમ ક્રેક ફ્રી હોવો જોઈએ, પણ જો આપણે હાથથી બનાવશું તો થોડી ક્રેક તો રહી જ જાય છે। તો આ બોલને આપણે ક્રેક ફ્રી બનાવવા માટે તમે પ્લેટફોર્મ ચોપિંગ બોર્ડ અથવા તો પાટલા ઉપર આ રીતે એને રોટેટ કરવું કે જેથી એકદમ સ્મૂથ અને ક્રેક ફ્રી બનીને તૈયાર થઈ જાય। તો તમે જોઈ શકો છો આપણો જાંબુ એકદમ ક્રેક ફ્રી બનીને તૈયાર છે।
હું આ રીતે તમને બીજો બનાવીને પણ બતાવી દઉં। તો આપણે સેમ પ્રોસીજર ફોલો કરવાની છે। બે હથેળી વચ્ચે આપણે આ રીતે રોટેટ કરી અને એક સ્મૂધ બોલ તૈયાર કરી લઈશું અને એ બોલ તૈયાર થઈ જાય ત્યારબાદ એને ક્રેક ફ્રી બનાવવા માટે આપણે પ્લેટફોર્મ અથવા પાટલા ઉપર આ રીતે રોટેટ કરશું। તો આપણું બીજું પણ જાંબુ ક્રેક ફ્રી બનીને તૈયાર થઈ ગયું છે। હવે આ જ રીતે આપણે બીજા બધા જ જાંબુ તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો અહીંયા મેં બધા જ જાંબુ એ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે। હવે આપણે આ જાંબુને ફ્રાય કરશું। તેના માટે મેં તેલ ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું હતું અને તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે। આપણે આ જાંબુને લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે। હવે આપણે એક એક ગુલાબજાંબુ તેલમાં એડ કરતા જઈશું। અહીંયા થોડા જાંબુ એડ કર્યા બાદ આપણે ચમચીથી તેલને આ રીતે હલાવવું જેથી જાંબુ આપણા નીચે બેસે નહીં। ત્યારબાદ આપણે આપણા રિમેનિંગ જાંબુ પણ તેલમાં એડ કરી દઈશું અને એ જ રીતે આપણે તેલને હલાવતા રહીશું જેથી જાંબુ આપણા નીચે બેસે નહીં। તો આ પ્રોસેસને આપણે કન્ટિન્યુ જ રાખવાની છે। જાંબુને આપણે લો ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાના છે। જો આપણે હાઈ ફ્લેમ કરશું તો જાંબુ ઉપરથી તો ગોલ્ડન થઈ જશે પણ અંદરથી કાચા રહેશે અને ખાવાની બિલકુલ પણ મજા નહીં આવે। તો આપણે આ રીતે હલાવતા જઈશું અને જાંબુને ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો મને અહીંયા 3-4 મિનિટ થઈ ગઈ છે લો ફ્લેમ ઉપર ફ્રાય કરતાં। તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ગોલ્ડન કલર આવ્યો છે। હજુ આપણે 1 મિનિટ સુધી જાંબુને ફ્રાય કરી લઈશું। જો તમારે ઘીમાં ફ્રાય કરવા હોય જાંબુને તો તમે ઘીમાં પણ ફ્રાય કરી શકો છો। તો આપણા જાંબુ પરફેક્ટલી ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે આ જાંબુને તરત જ ચાસણીમાં એડ કરી દઈશું જેથી જાંબુ આપણા ચાસણીને સરસ એબ્ઝોર્બ કરી લેશે અને એકદમ સોફ્ટ અને જ્યુસી બનીને તૈયાર થઈ જશે। અહીંયા ચાસણી હલકી ગરમ હોવી જોઈએ અને જાંબુને પણ આપણે તરત જ ફ્રાય કરીને ચાસણીમાં એડ કરી દેવાના છે। હવે આપણે જાંબુને ચાસણીમાં 2 કલાક સુધી ડીપ રહેવા દઈશું જેથી એકદમ સોફ્ટ અને જ્યુસી બનીને તૈયાર થઈ જાય। 2 કલાક થઈ ગઈ છે। તમે જોઈ શકો છો ગુલાબજાંબુ સરસ આપણા ફૂલી અને તૈયાર થઈ ગયા છે। એકદમ સોફ્ટ અને જ્યુસી છે અને એક પણ ગુલાબજાંબુ આપણું ફાટ્યું પણ નથી। તો તમે જોઈ શકો છો અહીંયા હું તમને બતાવું છું એકદમ સોફ્ટ ગુલાબજાંબુ બનીને તૈયાર થઈ ગયા છે આપણા। તો છે ને એકદમ ઇઝી જ ઘરે જ ગુલાબજાંબુ બનાવવું અને એ પણ એકદમ સરળ રીતે। તો તમે પણ તમારા કિચનમાં આ તહેવારમાં જરૂરથી ગુલાબજાંબુ આ રીતે ટ્રાય કરજો, ખૂબ જ સરસ સોફ્ટ અને જ્યુસી બનશે। જો તમને આ મારી ગુલાબજાંબુ બનાવવાની રેસીપી ગમી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવમાં શેર કરજો અને હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલો બેલ આઇકન જરૂરથી પ્રેસ કરવો જેથી આવા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।